વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિકાસના કામોનું લોકાર્પણ કરવા આગામી 14મી તારીખે આવવાનો કાર્યક્રમ નક્કી થયો છે। એમની સાથે અન્ય મંત્રી અને અધિકારીઓને આવવાના હવે ગણતરીના કલાકો બાકી રહેતા સરકારી તંત્ર પૂરજોશમાં કામે લાગી ગયું છે। ઉમરગામ તાલુકાના કલગામ ખાતે 4 હેક્ટરમાં વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વન આકાર લઈ રહ્યું છે, જેમાં 12 જેટલા વિવિધ વનોમાં પતંગિયા વન, સિંદુરી વન, ગાર્ડન ઓફ કલર, પંચવટી વન, યોગા વન પર્યટકોને આકર્ષવાનું કેન્દ્ર બનશે। વિજયભાઈ રૂપાણી સાંસ્કૃતિક વન સહિત નર્સિંગ કોલેજ અને કોમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ કરનાર હોય તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। મુખ્યપ્રધાન સાથે અન્ય મંત્રીઓ પણ આવશે અને વિકાસના કામોનું લોકાર્પણ કરશે। દર વર્ષે ગુજરાતની અંદર સામાજિક વનીકરણ દ્વારા સાંસ્કૃતિક વનો કરવામાં આવે છે અને સાંસ્કૃતિક વન કચ્છથી લગાવીને ગઈ વખતે રાજકોટની અંદર પણ બનાવવામાં આવ્યો હતો અને આગલા વર્ષે અમદાવાદની અંદર પણ એ સાંસ્કૃતિક વન તૈયાર થયો છે। મારો ખૂબ આગ્રહ હતો કે અમારા સહેલો તાલુકો છે, ઉમરગામ તાલુકાની અંદર પણ આ પ્રકારે સાંસ્કૃતિક વન બનાવવામાં આવે તો આ વિસ્તાર ડેવલપ થાય, લોકોને એક નવીનતા મળે અને એટલા માટે અહીંયા ખૂબ સારો સુંદર કલગામ ખાતે મારુતિ વન સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યો છે। આ સાંસ્કૃતિક વનનું લોકાર્પણ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીજી, અમારા સાથી માન્ય મંત્રી શ્રી કેબિનેટ ગણપતભાઈ વસાવા તથા માન્ય ધારાસભ્યો, સંસદ સભ્ય અને પાર્ટીના આગેવાન દ્વારા 14મી તારીખે અમે કરીશું। સ્વાભાવિક રીતે જ્યારે ગુજરાતની અંદર ઉમરગામ તાલુકો સેવાડાનો તાલુકો હોય, આ તાલુકાની અંદર વિકાસની ગાથા ખૂબ સારી સુંદર બની છે। સરકારના અલગ અલગ વિભાગની અંદર દરેક પ્રકારના કામો આ વિસ્તારમાં થયા છે અને એટલા માટે સૌ લોકો અત્યારે 1 થી 9 તારીખ સુધીની જે ઉજવણી છે એમાં પણ અમારા પદાધિકારીઓ, સંગઠન અને સરકારી અધિકારીઓ આ ઉજવણીની અંદર પણ સારી રીતે ભાગ ભજવે।